અમદાવાદ રાણીપના અમરાઈવાડીમાં પત્ની પર એસિડ ફેંકનાર પતિની પોલીસે ધરપકડ કરી છે. પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ એસિડ લઈને ઘરે પહોંચ્યો હતો અને પત્ની પર એસિડ ફેંક્યું હતું. એસિડ ફેંક્યા બાદ પતિ ફરાર થઈ ગયો હતો. જ્યારે દાઝી ગયેલી પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. છૂટક મજૂરી કામ કરતા નરોત્તમ સોલંકીનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. ઝઘડો થયા બાદ પત્ની સંતાનોને લઈને પિયર ચાલી ગઈ હતી. બપોરે ઉશ્કેરાયેલો પતિ 3 વાગ્યાની આસપાસ બોટલમાં એસિડ લઈને પહોંચ્યો હતો અને તેની પત્ની ઉપર એસિડ ફેંક્યું હતું, જેના પગલે પરિણીતાને શરીરના ભાગે કેટલીક ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. ઘટનામાં મહિલા સિવાય તેની બાળકી પર એસિડના છાંટા પડતા ઈજા પહોંચી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ કાર્યવાહી કરી આરોપી પતિને ઝડપી લેવામાં આવ્યો છે. અને કંકાસ રૂટીન મુજબ ઘણા છેલ્લા 6-12 મહિનાથી એના ચાલુ છે. એટલે આ બોટલ ફેંકી ત્યારે એમને બાળકો બાજુમાં રમતા હતા તો એની પુત્રીને થોડું છાંટા ઉડેલા છે એના એસિડના. નીતાબેનને પીઠના ભાગે દાઝેલા છે. આરોપી છે એમના નીતાબેન જે ભોગ બનનાર છે એના પતિ છે. એમનું નામ છે નરોત્તમભાઈ છે, નરોત્તમભાઈ પાલજીભાઈ સોલંકી. એ છૂટક મજૂરી કડિયા કામને એવું કામ કરે છે. એની તપાસ હજી હાલ આરોપીને પકડવા